હેલો ફ્રેન્ડ્સ, અગેન ધીસ ઇઝ નિશા ભૂટાની એટ અંસાળા, જે જૂનાગઢમાં છે, અને જેનો પહેલો મેં ભાગ પાર્ટ કર્યો હતો, સેકન્ડ પાર્ટ ઓફ ઇટ. અત્યારે હું જે દીકરીઓ નેત્રહીન છે એમની સાથે છું. એ લોકોમાં એટલો બધો ટેલેન્ટ ભરેલો છે કે જોઈને મને અચરજ થઈ, અને આજે આપણે એમની સાથે વાત કરીને જોશું કે એ લોકો શું શું કરી શકે છે, એમના સપનાઓ શું છે, એ ક્યાંથી આવેલા છે, અને શું શું મુશ્કેલીઓ લાઈફમાં આવે છે. તો લેટ્સ ટોક વિથ ધેમ. અમે લોકો રેકોર્ડિંગ ક્લાસીસ માં કરીએ છીએ, અને રેકોર્ડિંગ સાંભળી સાંભળીને અમે લોકો પ્રશ્ન જવાબ કરીને ભણીએ છીએ. પણ જે હું તમને ખરેખર અત્યારની પરિસ્થિતિ કહું, છોકરાઓ જેમની આંખ છે એમને પણ ઓઘું લાગે છે, એને પ્રોબ્લેમ છે, એ એમ કે તમે ભણી નથી શકતા, તો તમે કઈ રીતે કોપ અપ કરો? ખાલી રેકોર્ડિંગ ઉપર ને એની તો થઈ જાય છે સ્ટડી? ભલે અમે બ્લાઇન્ડ છીએ, અમારી પાસે આંખો નથી, પણ અમે બધું પણ કરી શકીએ છીએ. એટલા માટે અમે લોકો પણ રેકોર્ડિંગ કરીને ગમે એટલું ટફ હોય પણ સહેલું બનાવીને અમે લોકો બાકી બધા. તમે કઈ રીતે કે તમે કેટલા વર્ષો થી અહીંયા છો? હું હમણાં 2 મહિનાથી અહીં આવી છું, બાકી હું અમદાવાદમાં સ્ટડી કરું છું. અમદાવાદમાં સ્ટડી કરો? હવે અહીંયા કેવું લાગે તમને? અહીંયા પણ સારું લાગે છે મને. સારું લાગે છે, સેટ થઈ ગયા તમે અમદાવાદમાં? બરોબર. બીજા કોઈ મને કયો? હિનાબેન મને કયો? ચાલો. મારું નામ મહેપાલ હિના છે. હું કોળીનાર તાલુકામાંથી આવું છું, અને અંધકન્યા છાત્રાલયમાં રહીને સુભાષ મહિલા કોલેજમાં બીએડ નો અભ્યાસ કરું છું. બરોબર. અને તમે કેટલા વર્ષે અહીંયા છો હિનાબેન? હું અહીંયા 2 વર્ષથી. 2 વર્ષથી છો? અને તમને જીવનમાં મુશ્કેલીઓ શું લાગે છે અત્યારે? જીવનમાં તો બહુ જ મુશ્કેલી આવતી હોય છે, ખાસ કરીને અભ્યાસ કરવામાં તો મુશ્કેલી બહુ જ ને આવતી હોય છે. પછી જીવનમાં હું ક્યાંય એકલા આવું જાવું હોય કે એવું હોય તો પ્રોબ્લેમ તો થતા હોય છે, પણ પ્રોબ્લેમ અમે સોલ્વ કરી લેતા હોય. પ્રોબ્લેમ સોલ્વ કરી લેજો. માર્કેટ, હું બધાને કહું છું વર્કશોપ્સમાં કે પ્રોબ્લેમમાંથી સોલ્યુશન કેમ કાઢવું. ઘણા માણસો એવા હોય છે એને સોલ્યુશન આપો તો એમાંથી પ્રોબ્લેમ ગોતી લે, અને આ છોકરી એવી છે જેમને પ્રોબ્લેમ આપો એમાંથી સોલ્યુશન ગોતી લે. આઈ એમ સો અમેઝ કે એમને જે એક જીવવાની કંઈક કરવાની ઈચ્છા છે. યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ કે આ વસ્તુ કે જે આપણે કોલેજીસમાં જ્યારે હું જાઉં છું ત્યારે સ્ટ્રેસની વાતો કરીએ છીએ આપણે, કે સ્ટ્રેસ લેવલ હાઈ હોય છે. જસ્ટ થિંક કે આ દીકરીઓ જે નેત્રહીન છે છતાં પણ જીવનમાં કેટલા સપનાઓ લઈને બેઠી છે. તો આપણે હિનાબેન પાસે બધું જાણશું. હિનાબેન, શું કરવાની ઈચ્છા છે આગળ જઈને? બસ ટીચર બનવું છે આગળ જઈને. શું કરવું? ટીચર બધાને બનવું છે, તો બીએડ નો અભ્યાસ ટીચર માટે જ. તો બીજું કેમ કઈ ના વિચાર્યું? બીએડ જ કેમ વિચાર્યું? બીજા માં ટીચર જેટલી એમ સરળતા નથી હોતી, બ્લાઇન્ડ હોય છે તો ટીચર માં વધારે. તમને લાઈફમાં તમને માની લો અત્યારે ભગવાન આવીને એમ કહે કે એક વસ્તુ તમે માંગો હિનાબેન, તો શું માંગશો? જે તમને મન પડે બોલો. કઈ જ નહીં, ભગવાન પાસે એવી શક્તિ આપે કે હર એક પ્રોબ્લેમ માંથી અમે પાર થઈ જઈએ. વાહ, ધેટ ઇઝ અ બિગ થિંગ. કરી શકીએ. અચ્છા, એટલે શક્તિ અને હિંમત જોતી છે કે આમાંથી આપણે આગળ આવી શકીએ જે કાંઈ હોય, બીજું કાંઈ ન જોશું. શું વાત છે! બીજા બધાઓનું શું કેવું છે? તમે રૂબીનાબેન તમે શું કહો છો? મારું નામ રૂબીના રાવમાં છે, અને હું ભાવનગર જિલ્લામાંથી આવું છું, અને સંગીત કરું છું. સંગીત શીખો છો તમે? સંગીત શીખો. બરોબર. અને સાથે વિશારદ પણ છું, તો આ ભજન ને જે સંગીત હોય ને. વિશારદ છો તમે? વાહ, ક્યાં શીખો તમે સંગીત? સંગીત મેં ભાવનગર કરેલું છે. બરોબર. ટીવાય સુધી તમે ભણેલી છું? ટીવાય સુધી તમે ભણેલા છો? નોર્મલ સ્કૂલમાં કે નહીં? અમદાવાદ આર એફ પટેલ જે કોલેજ છે ત્યાં ભણેલા છો? બરોબર છે. ગાયત્રીબેન,
ને તમારી આંખ ક્યાં થઈ ગઈ? મને અત્યારે તો થોડું દેખાય છે, હું નાની હતી ને ત્યારે 6-7 મહિનાની હતી ને ત્યારે જોસ્તી બોલજો. ઓપરેશન કરાયું હતું પણ સક્સેસ ના ગયું. હવે 10 પછી શું કરવાના છીએ આપણે? 10 પછી જોબ કરવી પડે, બહાર કામ કરવા જવું પડે, જાશું આપણે? કઈ પ્રોબ્લેમ નહીં થાય, મજા આવશે. તમને ફરવું ગમે? તમને શું ગમે ઈ કયો? હાલો આપણે તો બીજી વાત કરીએ. આજે શું કરવું ગમે? તમે ક્યાં યુટ્યુબ માં જોવો છો, કઈ સાંભળો છો? આપણે 6-7 કલાક ની એવરેજ આવે છે પિક્ચર માં, સોશિયલ મીડિયા માં એ લોકો પિક્ચર ઓછા જોવે છે. ઓકે, અને જાણવું ગમે, સમાચાર જાણવું ગમે, પછી મોટિવેશનલ ટોક જાણવી ગમે. હવે મને સાંભળશો તમે? હું મોટિવેશનલ ટોક આપું જ છું રેગ્યુલર. મને સાંભળશો યુટ્યુબમાં? હા. ઓકે, થેન્ક યુ સો મચ ગાયત્રીબેન. હવે હું છું સ્મિતાબેન સાથે અને લેટ્સ સી એમની શું સ્ટોરી છે. મારું નામ સોરઠિયા સ્મિતા છે. હું અમરેલી જિલ્લાના તોરી ગામથી આવું છું. મેં બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે. તમને લાગે છે તમે તૈયારી કરી શકશો બધી રીતે? એમાં કેમ, તમે વાંચો કે કેવી રીતે? યુટ્યુબમાંથી સાંભળું. યુટ્યુબમાંથી સાંભળો, એટલું ઇનફ થઈ જાય છે કોમ્પિટિટિવ માટે. કોમ્પિટિટિવની તૈયારી સ્ટુડન્ટ્સ જસ્ટ સી કે એમની ઈચ્છાઓ, એમની તાકાત, એમની આંતરશક્તિ, આપણે જે પાવર ઇન યુ, જે મારો મેઇન સબ્જેક્ટ છે પાવર ઇન યુ, એમનો પાવર છે કે એ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે અને હારે જિંદગીમાં નથી માનતા અને આગળ હજી ભણવાની ઈચ્છા રાખે છે. જસ્ટ લુક એટ, હું જ્યારે પાવર ઇન યુ ની વાત કરું છું, ધીસ ઇઝ વોટ આઈ કોલ પાવર ઇન યુ. મારા માટે પાવર ઇન યુનો મતલબ અંદરની તમારી આંતરિક શક્તિ છે ને ઓળખો, બધામાં ભરેલી છે. હું રેગ્યુલર કહું છું કે બધા પાસે શક્તિઓ છે, ઓળખવાની જરૂર છે. સ્મિતાબેન એમની જે આંતરિક શક્તિ છે એ ઓળખે છે, પોતાનો અંદરનો જે પાવર છે એને ઓળખે છે. જસ્ટ લુક એટ ધીસ, ધીસ ઇઝ જસ્ટ અમેઝિંગ. સ્મિતાબેન આગળ શું કરવું છે આપણે? બસ આગળ જોબ કરવી છે, બેંકમાં કે રેલવેમાં કોઈ પણ જગ્યાએ. પ્લીઝ લિસન, બેંકમાં કે રેલવેમાં જો એવી કાંઈ જોબ હોય અને કોમ્પિટિટિવ એક્ઝામ એકવાર સ્મિતાબેન આઈ એમ શ્યોર એમની જે તાકાત છે એનાથી એ પાસ કરી જ લેશે. અને પછી એમને એવી કંઈ ઓપોર્ચ્યુનિટી હોય અને કોઈ પણ મારા વ્યૂઅર્સ એમને ક્યાંય પણ હેલ્પ કરી શકતા હોય તો પ્લીઝ ડૂ ઇટ, પ્લીઝ ડૂ ઇટ, ઇટ્સ અ રિક્વેસ્ટ ફ્રોમ મી. થેન્ક યુ સો મચ. અને આપણી સાથે છે ભગવતીબેન. કયો ભગવતીબેન? મારું નામ મહિતા ભગવતી છે. હું જામનગર જિલ્લામાંથી આવું છું. ધીમે ધીમે છે ને નસ સુકાતી ગઈ મારી, ઝીણી પડતી ગઈ, એટલે એને લીધે મને તાવ, મને
આગળ શું શીખીને કરશો? પાછું કઈ ફૂલ નહી, ફૂલ ની પાકડી અને કાંઈ નહીં, તો આવીને ખાલી એટલીસ્ટ મળી જાઓ, તમને મજા આવશે. એ લોકોનો જે જજ્બો છે, એ લોકોનું જે અંદરનું મોટિવેશન છે, એ આપણને મોટિવેટ કરે. હું બધાને મોટિવેટ કરું છું, બધાને ખબર છે હું વર્કશોપ્સ લઉં છું, સેમિનાર લઉં છું, આઈએએસ ટ્રેનર સુધીના ઈ લેવલના સ્ટુડન્ટ્સના હું વર્કશોપ લઉં છું. પણ આ દીકરીઓથી હું આજે ઇન્સ્પાયર થઈ છું, મને કંઈક જાણવા મળ્યું કે જિંદગી કેવી રીતે જીવવી જોઈએ. સો પ્લીઝ ડૂ કમ. ફરી એકવાર વિનંતી કરીશ કે તમે બધા અહીંયા આવો. હું એડ્રેસ અને મારું ફેસબુક અને યુટ્યુબ તો છે, ત્યાંય તમે મને કોન્ટેક્ટ કરી શકો ડાયરેક્ટલી અહીંનું એડ્રેસને લેવા માટે. અને જ્યારે મેળ પડે ત્યારે જુનાગઢ, જુનાગઢના જ નહીં, તમે લોકો ગીર જતા હોય કોઈ ગુજરાતમાંથી કે ગીર જતા હોય તો અહીંયા અડધી કલાક કલાક એકવાર ચક્કર મારી જાઓ. તમને ઠીક લાગે કંઈ દેવા જેવું દીકરીઓને તો દેજો, ના દેવાય તોય તમે અહીંથી લઈને જશો ઇન્સ્પિરેશન અને મોટિવેશન. આપણે જે કહીએ છીએ ને મોટિવેશન જે ખૂટી જાય છે, આ દીકરીઓને જોશો એટલે તમે દેશો નહીં તો તમે સામે લઈને તો જશો. સો આઈ વિલ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ.